हेलो एवरीवन एंड वेलकम टू निर्जा एजुकेशन। विद्यार्थी मित्रों, गया सेशन में आपने अपना पर्याण विषय की थोड़ी माहिती मेळवी, बेसिक माहिती के निवसन तंत्र शू छे, एमां कया कया घटको रहेला छे, कया कया प्रकारना निवसन तंत्र छे। हवे आपणे थोड़ी वधु आगळ माहिती मेळवीए, परंतु आगळ वधता पहेला चेनल ने सब्सक्राइब करी लेजो अने बेल आइकन ने प्रेस करी लेजो, जेथी तमे आगळना विडियोस नी नोटिफिकेशन मेळवी शको। मित्रों, सजीवो तेमनी खोराक मेळवानी पद्धति ने आधारे त्रण भागमां वर्गीकृत करी शकाय छे। कया त्रण भागे गया सेशनमां आपणे जोयुं हतुं? उत्पादको, उपभोग्यो अने विघटको, ત્રણ ભાગ। ઉત્પાદકો એટલે કોણ? કે જે પોતાના ખોરાકનું નિર્માણ પોતાની જાતે કરે છે, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં। ઉદાહરણ તરીકે જોઈએ તો વનસ્પતિઓ છે, એ પોતાના ખોરાકનું નિર્માણ જાતે કરે છે। પછી ઉપભોગ્યો, ઉપભોગ્યો એટલે કે જે પોતાના ખોરાક માટે અન્ય પર આધાર રાખે છે। ઉપભોગ્યોના ચાર પેટા પ્રકાર છે, તેમાં તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી। તૃણાહારી એટલે કોણ? કે જે પોતાના ખોરાક માટે વનસ્પતિ પર આધારિત છે। એક રીતે આપણે કહીએ તો વેજીટેરિયન, ઉદાહરણ તરીકે ગાય, ભેંસ, બકરી વગેરે તૃણાહારીમાં આવે। ત્યારબાદ માંસાહારમાં જોઈએ તો માંસાહાર એટલે કે જે પોતાના ખોરાક માટે અન્ય પ્રાણી પર આધારિત હોય અને અન્ય પ્રાણીનું માંસ ખાઈને જે જીવનનું નિર્વાહણ કરતા હોય તે બધા માંસાહારીમાં આવે। માંસાહાર કરતા પ્રાણીઓ આપણે જોઈએ તો દાખલા તરીકે જે જંગલમાં રહે છે એટલે કે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, એ બધા માંસાહારી પ્રાણીઓ। પછી જે સર્વાહારી, સર્વાહારી એટલે જે વનસ્પતિ પર પણ આધાર રાખે છે અને પ્રાણી પર પણ આધાર રાખે છે તેને કહેવાય સર્વાહારી। સર્વાહારીનું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બિલાડી છે, કાગડો છે, મનુષ્ય છે, આ બધા સર્વાહારીમાં આવે। ત્યારબાદ પરોપજીવી, પરોપજીવી એટલે કે જે પોતાના ખોરાક માટે અન્ય પર સંપૂર્ણપણે આધારિત છે, કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, ક્લોરોફિલ ધરાવતા નથી। એક ઉદાહરણ જોઈએ તો અમરવેલ અને યકૃત કૃમિ। ત્યારબાદ જોઈએ તો પ્લાઝ્મોડિયમ, આ બધા જ પરોપજીવીના ઉદાહરણ છે। વિઘટકો, વિઘટકો એટલે કોણ? કે જે કાર્બનિક પદાર્થને અકાર્બનિક પદાર્થમાં ફેરવી દે છે અને તેનું વિઘટન કરે છે, તે બધા વિઘટકો ગણવામાં આવે છે। મિત્રો, હવે આપણે આહાર શૃંખલા અને પોષક સ્તરો વિશેની થોડીક માહિતી મેળવીએ। નિવસન તંત્રના સજીવો, નિવસન તંત્ર એટલે આપણી આસપાસ જે વસવાટ કરે છે તેને નિવસન તંત્ર કહે છે, તેની અંદર રહેતા સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે। આપણે ગયા સેશનમાં જોયું કે નિવસન તંત્રમાં જે પણ સજીવો રહે છે એકબીજા સાથે પરસ્પર રીતે જોડાયેલા છે, કઈ ને કઈ બાબતે તેઓ એકબીજા પર આધાર રાખે છે। ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે। આહાર શૃંખલાની રચના કોણ કરે છે? કે જે ક્રમિક રીતે એકબીજા પર આધારિત છે ખોરાક માટે, તેઓ આહાર શૃંખલાની રચના કરે છે। આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે। વિવિધ જૈવિક સ્તરો પર, એક, બે, ત્રણ, ચાર એમ વિવિધ સ્તરો પર એકબીજા પર આધારિત ભાગ લેનારા સજીવોની શૃંખલા છે। આહાર શૃંખલા સામાન્ય રીતે ત્રણ, કેટલા સ્તરની? ત્રણ અથવા ચાર સ્તરની બનેલી હોય છે, કેટલીક વાર પાંચ સ્તર પણ હોય છે, છ પણ હોઈ શકે, પણ એનાથી વધુ હોઈ શકતા નથી। આહાર શૃંખલાના દરેક ચરણ અથવા તબક્કો કે કડી પોષક સ્તરોની રચના કરે છે। ઉત્પાદકો પ્રથમ સ્તરે ગોઠવાય છે। આહાર શૃંખલાની દરેક કડી પોષક સ્તરની રચના કરે છે। એમાં જે ઉત્પાદકો છે કે જે ખોરાકની રચના કરે છે, ખોરાક પોતાની જાતે બનાવે છે, તેઓ પ્રથમ સ્તરે ગોઠવાય છે। તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું, કઈ ઉર્જાનું? સૂર્ય ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે, એટલે કે તેઓ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે। વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌ પ્રથમ જુઓ તો એ જે વિભાગ બતાવ્યો છે તે છે જંગલમાં રહેતા, બી વિભાગ તૃણભૂમિમાં રહેતા અને સી વિભાગ ખાબોચિયામાં રહેતા, એટલે કે જળ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ। સૌ પ્રથમ આપણે જંગલનું જોઈએ તો જંગલમાં પ્રથમ સ્તરે આપેલી છે વનસ્પતિ, વનસ્પતિ કે જે ઉત્પાદકમાં ગણાય છે, જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને તેના ઉપર આધારિત કોણ છે? તો હરણ, કે જે તૃણાહારી છે। તૃણાહારીમાં હરણ સિવાય અન્ય પ્રાણીઓ પણ ઘણા બધા આવે છે, અને તૃણાહારી હરણ બાદ ત્રીજું પગથિયું આપણે જોઈએ તો એ છે વાઘ, એટલે કે માંસાહારી પ્રાણીઓ જે અન્ય તૃણાહારી પ્રાણીઓ પર પોતાના ખોરાક માટે આધારિત છે। બીજું ચરણ જોઈએ તો તેમાં સૌ પ્રથમ ઘાસ આપેલું છે, ત્યારબાદ કીટક છે, કીટક તીડ છે, એવા નાના નાના કીટકો, ત્યારબાદ તીડને એવા નાના કીટકોને ખાનાર દેડકો આપેલો છે, દેડકાને ખાનાર સાપ આપેલો છે, ત્યારબાદ આપેલું છે ગીધ અથવા સમડી। તો આ બધા જ એકબીજા પર આધારિત છે ખોરાક માટે। ત્યારબાદ ત્રીજું નિવસન તંત્ર જોઈએ કે જે જલ પ્રદેશનું છે, તો
તેમાં સૌ પ્રથમ છે પાણીની અંદરની વનસ્પતિ, ત્યારબાદ વીછી, ત્યારબાદ માછલી છે, અને ત્યારબાદ આવેલો છે બગલો. આ બધા એકબીજા પર ખોરાક માટે કોઈ ને કોઈ રીતે આધારિત છે. આ બધા જ એકસાથે ભેગા મળી અને આહાર શૃંખલાની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જ પ્રક્રિયા આપણે પોષક સ્તરો મારફતે સમજીએ. પોષક સ્તરો જોઈએ તો તેમાં સૌ પ્રથમ નીચેના ભાગમાં સૌથી નીચે આપેલું છે ઘાસ, એટલે કે જે ઉત્પાદક છે, પોતાના ખોરાકને જાતે ઉત્પન્ન કરે છે, તેવા કે જે સૂર્ય ઉર્જાનો અને ક્લોરોફિલનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેઓ ઉત્પાદકો છે. બીજા સ્તરમાં જોઈએ પ્રાથમિક ઉપભોગ્યો, કે જેમાં સસલું, તીડ વગેરે, કે જે પોતાના ખોરાક માટે ઉત્પાદક પર આધારિત છે, પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, તૃણાહારી જેને કહી શકીએ, તેઓ પ્રાથમિક ઉપભોગ્યો છે. ત્યારબાદ દ્વિતીય ઉપભોગ્યો જોઈએ તો તેમાં સાપ છે, તેઓ પોતાના ખોરાક માટે તૃણાહારી પ્રાણી પર આધારિત છે. અને ત્યારબાદ તૃતીય ઉપભોગ્યો જોઈએ તો સમળી, બાજ વગેરે તૃતીય ઉપભોગ્યોમાં આવે છે. ઉત્પાદકો એટલે કે પ્રથમ સ્તર જે છે તેમાં સૌથી વધુ ઉર્જા વપરાય છે, અને જે છેલ્લું સ્તર છે તેમાં સૌથી ઓછી ઉર્જા વપરાય છે તેવું કહી શકાય. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન સમજાવો. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન સમજાવો, તો આપણે તે જોઈએ. આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ પોષક સ્તર બનાવે છે. આપણે જોયું કે આહાર શૃંખલાના જે પણ સ્તર છે, 2 કે 3 4 જે સ્તર છે તે પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. નિવસન તંત્રમાં જે ઉર્જાનું વહન છે, વહન એટલે ઉર્જા જે આપે છે, તે કોણ છે? ઉત્પાદકો છે, કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, જે પ્રથમ સ્તરે હોય છે. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે, સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે, અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરી અને તેને રાસાયણિક ઉર્જામાં ફેરવે છે. ઉત્પાદકો ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો, એટલે કે તૃણાહારી, કે જે ઘાસ અથવા તો વનસ્પતિ પર પોતાના ખોરાક માટે આધારિત છે, તરફ વહન પામે છે. તૃણાહારીઓ તરફ તેઓ વહન પામે છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. જ્યારે તૃણાહારીઓ ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન શેમાં થાય? માંસાહારીઓમાં. તેઓ ઉર્જા મેળવે છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગ્યો તરફ થાય છે. આમ ઉર્જાનું જે વહન છે એ વિવિધ સ્તરના ઉપભોગ્યો તરફ થાય છે. ક્યાંથી? ઉત્પાદકો તરફથી ઉપભોગ્યો તરફ જાય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે ઉત્પાદકો છે. સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે કોણ છે? ઉત્પાદકો. તેઓ ઉપભોગ્યો માટે ઉર્જાનો સ્ત્રોત બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો, રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ કરે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય છે, એક જ માર્ગમાં, બીજી તરફ જતું નથી. લીલી વનસ્પતિઓમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તે સૌર ઉર્જા પાછી તે તરફ જઈ શકતી નથી. પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે. ઘણો બધો જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી, જેનો આપણે ફરી ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તે વ્યય થઈ ગઈ છે. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. ઉર્જા જે છે પ્રથમ સ્તરથી દ્વિતીય સ્તરમાં જાય, દ્વિતીય સ્તરથી તૃતીય સ્તરમાં, તૃતીયથી ચોથા સ્તરમાં, ત્યારબાદ તેનું વહન થઈ ગયા બાદ તે પાછી મેળવી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉત્પાદકો, ઉપભોગ્યો અને વિઘટકો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી. આવતા સેશનમાં આપણે વધુ અન્ય માહિતી મેળવીશું. સ્ટે ટ્યુન્ડ, સ્ટે સેફ એન્ડ ટેક કેર. બાય બાય.